નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9માં આજે સૌપ્રથમ વાત કરીશું શિયાળુ સત્રની, જ્યાં દિલ્હીમાં આજે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. પહેલો જ દિવસ છે, હોબાળાના આસાર છે અને 20 ડિસેમ્બર સુધી આ શિયાળુ સત્ર ચાલવાનું છે. આજથી શરૂ થનારું આ સંસદનું શિયાળુ સત્ર, તેમાં મહત્ત્વપૂર્ણ બિલ પર ચર્ચાઓ થશે. કુલ મળીને 16 જેટલા બિલ રજૂ કરવામાં આવી શકે છે, જેમાં 11 પર ચર્ચા થશે, 5 મંજૂરી માટે રજૂ કરાશે. સંસદનું શિયાળુ સત્ર હંગામેદાર રહે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. સરકારને ઘેરવા માટે વિપક્ષ મણિપુર હિંસા, વકફ બિલ સહિતના મુદ્દા ઉઠાવી શકે છે. 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી આ સત્રની અંદર 16 મહત્વપૂર્ણ બિલ રજૂ થવામાં આવનાર છે, જેમાં 11 બિલ ઉપર આખરે ચર્ચા થશે, 5 મંજૂરી માટે મોકલવામાં આવશે. વકફ બિલ પર હાલ હોબાળો થવાના પૂરા અણસાર વર્તાઈ રહ્યા છે અને મણિપુર હિંસા સહિતના મુદ્દા પણ ઉઠી શકે છે. અને આ સમગ્ર ઘટનાક્રમની અંદર વકફ સંશોધન બિલ, તેની ઉપર સૌથી વધુ હોબાળો થવાના અણસાર વર્તાઈ રહ્યા છે. આપણે જણાવ્યું, વકફ બિલ પર આ પહેલાં પણ ઘણો ઉહાપો મચી ચૂક્યો છે અને આ સત્ર તેના માટે પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે કે વકફ બિલ ઉપર કયા કયા મુદ્દાઓ ઉઠીને સામે આવે છે. જોકે 16 જેટલા અલગ અલગ બિલ રજૂ કરવામાં આવનાર છે અને શિયાળુ સત્ર તેને જ કારણે હંગામેદાર બની રહેશે, કારણ કે વકફ બિલ, મણિપુર હિંસા, આ તમામ એવા સળગતા મુદ્દા છે જેની પર હોબાળાના અણસાર વર્તાઈ રહ્યા છે.